સ્વામી ફરાર. 10 દિવસ નો સમય. સ્વામી હવે તો હાજર રહો. આ ઘટના વડતાલ સ્વામિનારાયણ મંદિર ની છે. 10 દિવસ પહેલા આ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. આ ઘટનામાં એક સાધુની લંપટ લીલા સામે આવી છે. 2 સાધુએ મદદ કરી છે, જ્યારે 1 સાધુએ ન કરવાનું કરી નાખ્યું છે. આ લંપટ સાધુ ભગવા લજવીને 10 દિવસથી ફરાર છે. પોલીસે આ સાધુને બહુ શોધ્યા, પરંતુ તેનો ક્યાંય અતોપતો લાગ્યો નથી. અત્યાર સુધી જે સ્વામી હરિભક્તોને હિંમતવાન બનો તેવી હૈયા ધારણા આપતા હતા, તે જ સ્વામી હાજર થવા માટેની હિંમત કરતા નથી. સ્વામીએ શું કર્યું? કેવા કેવા આક્ષેપ છે સ્વામી પર? વડતાલ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતા એક સગીર પર વડતાલ મંદિરના જ સુવ્રત સ્વામીએ નજર બગાડી અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વડતાલ મંદિર અને હરિદ્વાર સહિતના સ્થળોએ તેને ફેરવીને તેનું શોષણ કર્યું. આ ગંદા કામમાં ચેરમેન દેવસ્વામી, કોઠારી સંત વલ્લભ સ્વામીએ પણ સહકાર આપ્યો છે. આ ત્રણેય સ્વામીએ સાથે મળીને એક સગીરની જિંદગી નર્ક કરી નાખી. કિશોરના પિતાએ પોલીસ ફરિયાદ કરતા આ સ્વામી 10 દિવસથી ફરાર છે. હજુ સુધી આ સ્વામીનો કોઈ અતોપતો લાગ્યો નથી. જેના પર મદદગારીના આરોપો લાગ્યા છે તેવા ચેરમેન દેવસ્વામી અને કોઠારી સંત વલ્લભ સ્વામી પોતે સમગ્ર ગુના અંગે કંઈ નથી જાણતા અને તેમની કોઈ ભૂમિકા નથી તેવી દલીલ સાથે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદમાંથી પોતાના નામની કમી કરવા દાદ માંગવા પહોંચ્યા હતા. જો કે કોર્ટે હાલ ચેરમેન અને કોઠારીની ધરપકડ ન કરવાના આદેશ કર્યા છે, જ્યારે સુવ્રત સ્વામી હજુ પણ ભૂગર્ભમાં જ છે. પોસ્કોની ફરિયાદમાં આગોતરા જામીનની જોગવાઈ ન હોય આરોપી ભાગતા ફરે છે, ત્યારે સંત તરીકે ત્યાગી જીવન જીવતા સુવ્રત સ્વામીની ઉપર લાગેલા ગંભીર આરોપો વચ્ચે હજુ સુધી આચાર્ય દ્વારા તેમને ભગવા વસ્ત્રો ઉતારી સફેદ વસ્ત્રો ધારણ કરાવવામાં નથી આવ્યા, જેને લઈને પણ પ્રશ્નાર્થ ઉઠ્યા છે. આજે શું થશે? આજે નડિયાદ કોર્ટ સમક્ષ 164 મુજબ વિડિયો રેકોર્ડિંગ સાથે ભોગ બનનાર અને તેના વાલીનું નિવેદન નોંધવામાં આવશે. હાલની ઘટનામાં 1 સ્વામીની ધરપકડ કરવામાં આવશે, જ્યારે 2 સ્વામીની ધરપકડ નહીં કરવામાં આવે તેવી ખાતરી આપવામાં આવી છે. મુખ્ય સ્વામી હાજર થઈ ગયા બાદ પૂરી ઘટનાની વિગતો સામે આવશે. સંદીપ રાજપૂત, VTV ન્યૂઝ, વડતાલ, આણંદ.